તાપીમાં કાટીસ કૂવામાં અંધશ્રદ્ધાએ એક યુવાનનો જીવ લીધો. શરીરે ધ્રુજારી આવતા ઇલાજ કરાવવા આ યુવાન ત્યાં જતો હતો. મહિલા માતાજી બનીને તેની વિધિ કરતી હતી. 5 જેટલી દાકણ કાઢવાનું કહી વિધિ કરવામાં આવતી હતી, જેમાં યુવાનની સ્થિતિ લથડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. 108 યુવાનને મૃત જાહેર કર્યો છે. દાકણ કાઢવા યુવકના શરીરે ચપ્પુના ડામ આપવામાં આવ્યા હતા. આ યુવકને લાકડીથી માર મારવામાં પણ આવ્યો હતો. પરિવારજનોએ ઉછળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા અને તેના સાગરિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો તાપીના કાટીસ કૂવામાં અંધશ્રદ્ધાના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ યુવકના શરીરમાં ધ્રુજારી આવતી હતી ત્યારે તે એક મહિલા પાસે, મહિલા માતાજી પાસે ઇલાજ કરાવવા જતો હતો. રાજુભાઈ આ કામે મરણ જનાર, એમને 5 ડાકણ વળગેલી છે એવા બહાના હેઠળ એમના ઘરમાં વિચ્છુબેને એમના કુટુંબી ભાઈઓ મેહુલ, ઉત્તમભાઈ વગેરે 6 નાઓ સાથે ડાકણ કાઢવા માટે એમના શરીરે લાકડીથી માર મારેલો તથા ચપ્પુથી ડામ આપેલા અને ગરદન ઉપર પણ કોઈ ઈજા પહોંચાડતા એમનું મૃત્યુ થયેલું છે. અને આ ડાકણ જે છે કાઢવા માટે અંધશ્રદ્ધાના ભાગરૂપે એમને કાટીસકુવા ગામેથી ફાગણવેલ, બાલાસિનોર વગેરે જગ્યાએ લગભગ 24 કલાક 25 કલાક સુધી ગાડીમાં લઈ જઈ અને ત્યાં જે અંધશ્રદ્ધાની જે આરતી વગેરે પ્રક્રિયાઓ કરેલી. તો જે પ્રકારે આખો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે સમાજમાં લેભાગુઓને કોણ છેતરે છે? ક્યાં સુધી અંધશ્રદ્ધાનો ભોગ આવા નિર્દોષ લોકો બનતા રહેશે? આવા ધુતારાઓની હાટડી પર ક્યારે અંકુશ આવશે? કોની રહેમ રહે? આવા હાટડા ચાલી રહ્યા છે જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. અંધશ્રદ્ધાના ઉછાળામાંથી બહાર આવશે ખરો સમાજ, પછી આ જ પ્રકારે અંધશ્રદ્ધા પ્રવર્તી રહેશે અને આ જ પ્રકારે નિર્દોષ લોકોનો જીવ જતો રહેશે જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.